हेलो फ्रेंड्स, वेलकम बैक टू द यूट्यूब चैनल। फ्रेंड्स, आज ना वीडियो में एक नवी वस्तु मंगाई है मैं फ्लिपकार्ट में। अत्यार सुधी तमे जेटला वीडियो जोया एमां मारी पासे माइक नहोतुं, तो मैं शॉर्टगन माइक मंगाव्युं छे बोया कंपनीनुं। तो एनुं अनबॉक्सिंग करशुं अने ए पहेला तमने वस्तु बताऊं कि आ वातावरण जुओ, केटला दिवसथी आ वादळछायुं वातावरण हतुं, बट फाइनली आपने लोकोने जे सूरज दादा जे छे एमने दर्शन दीधा छे अने एटमोस्फियर इज वन ऑफ द बेस्ट। जुओ चलो जोरदार, हवे फटाफट तमने हुं अनबॉक्सिंग बताऊं अने आपणे रिजल्ट पण चेक करीए कई रीतनुं छे। जो रिजल्ट सारुं हशे तो ज आपणे शॉर्टगन माइक राखशुं, अदरवाइज आपणे रिटर्न करी देशुं। ओके, सो आपणी पासे अत्यारे DSLR छे। हवे DSLR માં એને કઈ રીતે ઇન્સ્ટોલ કરવાનું, તો આ જે એની સાથે ક્લિપ આવી છે ને, એ ક્લિપને આની ઉપર બેસાડવાની છે। જે ફ્લેશની જગ્યા હોય છે ને, ત્યાં આપણે એને પ્રોપરલી રીતે બેસાડવાની છે। આ રીતે આ બેસી ગઈ છે, પ્રોપર ક્લિપ બેસી ગઈ। હવે ઓકે, આ જે છે માઇક એને આપણે આ રીતે બેસાડી દઈશું અહીંયા। ઓકે, સો આ જે તમે જોઈ રહ્યા છો એ કમ્પ્લીટ ઇન્સ્ટોલ થઈ ગયું છે અહીંયા માઇક, બરાબર, અને પ્રોપરલી લાગે છે, જેને ડાગલા જેવું। સો સરસ મજાની વસ્તુ એક આપણને મળી છે અહીંયા। ઓકે, હવે આને જે છે ને એ ઓડિયો જેક જે છે એને આપણે અહીંયા પહેલાં લગાડીએ છીએ। આપણે હવે જે માઇક છે એ માઇકની જગ્યાએ આપણે એને લગાડીશું। ઓકે, તો આ પ્રોપરલી થઈ ગયું છે। હવે આનું આપણે ટેસ્ટ કરીશું કે કઈ રીતે આ આપણને વોઇસ આપે છે। ઓકે, ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે નિકોનનો DSLR છે અને એની ઉપર આપણે બોયાનું માઇક લગાડેલું છે। આનું પણ શૂટિંગ ચાલુ જ છે અત્યારે, અને જોઈએ કઈ રીતનો વોઇસ કેપ્ચર કરે છે। અત્યારે તમે જે વોઇસ સાંભળી રહ્યા છો એ મારા આઈફોન SE 2 નો વોઇસ છે, કે જેમાં અત્યારે આપણે આ મેઇન રેકોર્ડિંગ કરી રહ્યા છીએ। તો હવે હું તમને શિફ્ટ કરું છું આની ફૂટેજ પર, કે આનો અવાજ અને આની વિડીયો ક્લિયરિટી અને આનું જે માઇકનું રિઝલ્ટ છે એ કઈ રીતનું છે। તમે ઘણીવાર ઘણી જગ્યાએ ઘણા વિડીયોમાં શોર્ટગન માઇકના વખાણ સાંભળ્યા હશે કે કઈ રીતનું સારું સાઉન્ડ ક્વોલિટી પ્રોવાઈડ કરે છે, કઈ રીતનું નોઇઝ કેન્સલેશન પ્રોવાઈડ કરે છે। તો અત્યારે હું જે શૂટ કરી રહ્યો છું એ નિકોનનું D3300 DSLR કેમેરા પર મેં શોર્ટગન માઇક લગાડેલું છે, અને જે વોઇસ ક્લિયરિટી આવે છે તમે સાંભળી રહ્યા છો, આમાં કોઈપણ પ્રકારનું એડિટિંગ કરેલું નથી અને આપણે એમ જ શૂટ કરી રહ્યા છીએ। કેમકે મને એવું લાગતું હતું કે મારે એક માઇકની જરૂર છે, સારા એવા માઇકની જરૂર છે, તો મેં આ એક પરચેસ કર્યું છે ફ્લિપકાર્ટમાંથી। હવે આઈ ડોન્ટ નો કે અત્યારનું રિઝલ્ટ આનું કેવું આવશે, બટ જ્યારે હું આ વિડીયો એડિટ કરીશ ત્યારે મને ખ્યાલ આવશે કે જે અવાજ જે છે પ્રોપરલી આવે છે કે નહીં। હમણાં જ થોડી વારમાં આનું એડિટિંગ કરીને તમારી સાથે વિડીયો શેર કરીશ કે કઈ રીતનું રિઝલ્ટ આનું મને મળ્યું છે DSLRની સાથે। અને હું એક વિચારું છું કે આઈફોનની સાથે પણ આને કનેક્ટ કરીને એક વિડીયો બનાવું, જેથી કરીને આપણને એ પણ ખ્યાલ આવે કે મોબાઈલની સાથે કેટલું નોઇઝ કેન્સલેશન છે। આમાં જ્યારે મેં ચાલુ કર્યું ને LCDમાં મેં જોયું તો મને મજા નથી આવી રિઝલ્ટમાં, બટ એકવાર એડિટિંગ થાય પછી આપણને ખ્યાલ આવે કે કઈ રીતનું આનું રિઝલ્ટ છે। DSLRમાં રેકોર્ડિંગ પણ ચાલુ કરી દીધું છે અને દૂરથી પણ આપણે જોઈએ કે કઈ રીતનું શૂટ આવે છે। સો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે તમે જે ફૂટેજ જોઈ રહ્યા છો એ ફૂટેજ DSLRની ફૂટેજ છે, અને એની ઉપર આપણે શોર્ટગન માઇક લગાડેલું છે બોયા કંપનીનું। તો મને ખ્યાલ નથી આનો વોઇસ કઈ રીતનો કેચઅપ થાય છે।